નમસ્કાર મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે વાત કરીશું મફત યોજના માહિતી. એ અંતર્ગત જો તમે મેલ હોય કે ફિમેલ હોય તો પણ તમે આ માહિતી જાણી શકો છો. મિત્રો, મફતમાં તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો, એ પણ ઓનલાઈન. તો મિત્રો, આપણે ઓનલાઈન કઈ રીતે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું એની સંપૂર્ણ માહિતી આપણા જે મોબાઈલ છે એના માધ્યમથી જાણીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો, અને જે બાજુમાં બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરજો. કારણ કે આવનારી જે અમારી જે તમામ માહિતી છે તમને ખબર પડી શકે. કારણ કે આજે છે 26 જાન્યુઆરી, તો 26 જાન્યુઆરીની અંતર્ગત તમારે બધા મિત્રોને રિપબ્લિક ડેની જે શુભકામનાઓ. તો મિત્રો, જે રિપબ્લિક ડે છે એ ઇન્ડિયામાં મનાવવામાં આવે છે. મિત્રો, આજે 26 જાન્યુઆરી છે, તો તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચે એ રીતે પ્રયાસ કરજો. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બને રહેજો, અને આપણે જે ફ્રી સર્ટિફિકેટ છે એ કઈ રીતે ડાઉનલોડ કરવું તો એની સંપૂર્ણ માહિતી આપણે ઓનલાઈનના માધ્યમથી જાણીશું. તો મિત્રો, તમારે જે મોબાઈલની સ્ક્રીનની અંદર જે ગૂગલ ક્રોમ છે એ તમારે ખોલવાનું રહેશે. તો મિત્રો, ફટાફટ જઈને તમે મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ છે તમારા ખોલી શકો છો. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારે ગૂગલ ક્રોમની અંદર આવી જવાનું છે, ને પછી તમારે સર્ચ કરવાનું રહેશે. તો મિત્રો, સર્ચ શું કરવાનું રહેશે તો એ અંતર્ગત આપણે સંપૂર્ણ માહિતી જાણીએ. તો મિત્રો, સર્ચ અંતર્ગત તમારે ખોગારવાનું રહેશે. તો તમારે સર્ચ કરવા માટે તમારે જે સર્ચનું બટન છે એ તમારે ક્લિક કરવાનું છે. એની અંદર તમારે સર્ચની અંદર તમારે લખવાનું રહેશે www. અંતર્ગત લખવાનું છે, પછી તમારે આગળ વધવાનું છે CEO delhi.gov.in પર ખોલવાનું છે. પછી તમને આ પ્રકારનું પેજ ખોલાવ જોવા મળશે. મિત્રો, એની અંદર જે વોટર્સનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, અને પછી તમારે એન્ટર તમારું નામ કરવાનું છે. જો મિત્રો મિસ્ટર હોય મિસિસ હોય, ટાઇટલની અંદર તમારે સિલેક્ટ કરવાનું હશે. મિત્રો, એ અંતર્ગત આપણે સિલેક્ટ કરીએ છીએ. મિત્રો, આપણે મિસ્ટર છીએ મિસિસ છે એ અંતર્ગત સિલેક્ટ કરીશું. તો મિત્રો, આપણે મિસ્ટર સિલેક્ટ કરી અને જે તમારું નામ હોય એ દાખલ કરવાનું રહેશે. જે તમે સાચું નામ વાપરતા હોય એ તમારે દાખલ કરવાનું હશે. મિત્રો, આપણે સાચું નામ દાખલ કર્યું છે. એ અંતર્ગત તમને અહીંયા સ્કેપ્ચર કોડ જોવા મળશે, એ તમારે દાખલ કરવાનો રહેશે. તો મિત્રો, સ્કેપ્ચર કોડ છે C7F2MX છે સ્કેપ્ચર કોડ. તો મિત્રો, આપણે નીચે દાખલ કરવાનો રહેશે. તો મિત્રો, જે સ્કેપ્ચર કોડ છે એ આપણે દાખલ કરી દઈએ છીએ. મિત્રો, દાખલ કર્યો છે. તો એ અંતર્ગત તો મિત્રો, આપણે જે માહિતી જાણી શકીએ અહીંયા એની અંદર દાખલ કર્યા પછી સબમિટનો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો મિત્રો, આની અંદર સબમિટ ઉપર સિલેક્ટ કરી એની અંદર આઉટબ્રેક જોવા મળશે. તો મિત્રો, એ અંતર્ગત જો તમે હિન્દીમાં સર્ટિફિકેટ બનાવવા માંગતા હોય અથવા ઇંગ્લિશની અંદર, તો મિત્રો આપણી માતૃભાષા ઇન્ડિયનની આપણે અંદર જાણીએ તો હિન્દી છે, તો આપણે હિન્દીમાં સર્ટિફિકેટ બનાવીશું. તો મિત્રો, આપણે હિન્દી સિલેક્ટ કરી દઈશું. તો આપણે ઇંગ્લિશ નહીં કરીએ, માત્ર હિન્દી કરી, અને પછી આ પ્રકારનું નવું પેજ ખુલશે. તો મિત્રો, આની અંદર જે પ્રતિક્ષા અંતર્ગત છે કે તમે પ્રતિજ્ઞા લીધી છે તમારે વોટ આપવાનો રહેશે. તો એ અંતર્ગત તમારે જે પ્રતિજ્ઞા અંતર્ગત જે ખાનું છે એની અંદર તમારે ટીક કરી દેવાનું છે. એના પર ખાના પર ક્લિક કરશો તો ઓટોમેટિકલી ટીક થઈ જશે. તો મિત્રો, એ ટીક થયા પછી તમને આગળ આ પ્રકારે જોવા મળશે કે જે તમારું સબમિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું હશે. સબમિટ ઉપર તમે ક્લિક કરશો તો જે તમારું સર્ટિફિકેટ છે એ તમને આ પ્રકારે તમને જોવા મળશે, એ પણ હિન્દીની અંદર. તો મિત્રો, આ સર્ટિફિકેટ તમારે ડાઉનલોડ કરવાનું છે અથવા સ્ક્રીનશોટ લો. તો એ અંતર્ગત તમે આ સર્ટિફિકેટ તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, એ તમે સેન્ડ કરી શકો છો. તો મિત્રો, આ સર્ટિફિકેટ તમારું સૌથી મોટું ઉપયોગી રહેશે. તો આ બનાવ્યા પછી તમારું જે
તમે પ્રતિજ્ઞા લીધી છે કે તમારો જે વોટ આપો છે એ ઇન્ડિયા માટે સૌથી ઉપયોગી રહેશે અને તમારો જે ગોલ છે એના અંતર્ગત પણ ઉપયોગી રહેશે. તો મિત્રો આ રીતે તમે તમારા મોબાઈલથી સર્ટિફિકેટ જે મતદારનું છે એ બનાવી શકો છો. તો મિત્રો આ રીતે તમે અત્યારે સર્ટિફિકેટ બનાવો અને વોટ્સઅપ જે સ્ટેટસ છે એની અંદર પણ આ સર્ટિફિકેટ મૂકી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી.